नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्रिमे लोकाः सप्तद्वीपा च मेदिनी પ્રજ્ઞાના લક્ષણો તરીકે ઓળખાય છે જે શ્લોક એનો હવે આરંભ કરવામાં આવે છે. સંન્યાસીનઃ જ્ઞાન નિષ્ઠા તત્પ્રાપ્તિ વચનમ પ્રશ્ન બીજમ પૃચ્છતઃ. તો હવે સંન્યાસીની જ્ઞાન નિષ્ઠા કેવી હોય છે અને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એવો પ્રશ્ન અર્જુન પૂછવાની શરૂઆત કરે છે. ભગવાન ભાષ્યકાર મહારાજ કહે છે ભાષ્યમાં 56મા શ્લોકનું ભાષ્ય, તમારા 64 પાના ઉપર, પ્રશ્ન બીજમ પ્રતિલભ્ય અર્જુન ઉવાચ લબ્ધ સમાધિ પ્રજ્ઞસ્ય લક્ષણ બુભુત્સયા. પ્રશ્નોનો બીજ પ્રાપ્ત કરીને તો આગળના શ્લોકોમાં ભગવાને કહ્યું શ્રુતિ પ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિ તદા યોગમ અવાપસ્યસી. તો તારી બુદ્ધિ જ્યારે મોહરૂપી કલીલને તરી જશે અને શ્રોતવ્ય અને શ્રુત એ બંને વિષયને નિર્વેદ પ્રાપ્ત થશે, એવું થયા પછી શ્રુતિ પ્રતિપન્ના અનેક પ્રકારના શાસ્ત્રોને, અનેક પ્રકારના તર્કોને, અનેક પ્રકારના દર્શનોને સાંભળી સાંભળીને અથવા તો અનેક સાધ્ય સાધન સંબંધોને સાંભળીને તારા મનમાં એ બધાના વિશે આકર્ષણ નહીં જન્મે અને એની સામે પણ તારી બુદ્ધિ નિશ્ચળ થઈને ઉભી રહેશે. જ્યારે જીવ બ્રહ્મના ઐક્યની અપરોક્ષ અનુભૂતિ કરવાને માટે તૈયાર અને કંઈક કંઈક અંશે એવી અનુભૂતિ જેણે કરી પણ છે એવી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચલા અસંભાવના વિપરીત ભાવના રહિતા એના મહાવે પોતાના બ્રહ્મત્વ વિશે અસંભાવના, હું બ્રહ્મ હોઈ શકું કે ન હોઈ શકું એવી કોઈ અસંભાવના નથી અને નાના હું તો જીવ જ છું એવી વિપરીત ભાવના પણ નથી, એવી જ્યારે નિશ્ચળ થશે અચલા દીર્ઘકાલ આદર્ય નૈરંતર્ય સત્કાર સેવા નહીં અને એનામાં હવે કોઈ પ્રકારનો વિજાતીય પ્રત્યય વચ્ચે વચ્ચે, પહેલા વિપરીત પ્રત્યય એટલે હંમેશા એને ઊંધો જ ખ્યાલ હોય કે હું જીવ છું, હવે બ્રહ્મ છે એવું નિશ્ચય થઈ ગયો છે, એ નિશ્ચય થયા પછી ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે પેલો જીવત્વનો ખ્યાલ જન્મ્યા કરે છે, તો એવા વચ્ચે જન્મતા જીવત્વના પણ ખ્યાલ વગરની તેને કારણે એણે દીર્ઘકાળ સુધી એકવાર આવો અનુભવ, આવી એક ઝાંખી, આવું એક દર્શન, અપરોક્ષ અનુભવ થયો કે હું બ્રહ્મ છું, પછી દીર્ઘકાળ સુધી હંમેશને માટે, ટૂંકમાં દીર્ઘકાળ એટલે હંમેશને માટે, આદરપૂર્વક એટલે વેઠ ઉતારવા માટે, કોઈને ઓબ્લાઇઝ કરવા માટે નહીં પણ આપણો પોતાનો આદર છે એમ આદરપૂર્વક અને નિરંતર સત્કાર સેવા નહીં નિરંતર, એ કારણ કે જે ક્ષણે હું બ્રહ્મ છે એવું ચિંતન નહીં હોય, એ ક્ષણે બ્રહ્મ નથી એવું ચિંતન હશે ને, નિરંતરમાં 24 કલાકમાંથી 1 સેકન્ડ કે 1 મિનિટ પણ છોડી જ્યારે બ્રહ્મનું ચિંતન ના કર્યું તો એ સમયની અંદર તો હું જીવ છું, હું અલ્પ છું, હું દુઃખી છું, હું સંસારી છું, હું અપૂર્ણ છું, એ ચિંતન જ થવાનું છે અને એ ચિંતન અત્યારે ભલે લાગતું હોય કે 1.5 કલાક એ કલાક જ થયો પણ એને અનાદિકાળથી અત્યંત લાંબા સમયના જન્મોના સંસ્કાર છે તે હું જીવ છું, પેલો બ્રહ્મત્વનો ખ્યાલ અત્યારે કે બ્રહ્મત્વનું જ્ઞાન કે વૃત્તિ અત્યારે લાંબી ચલાવતી હશે તો પણ એ વૃત્તિ એનામાં ટકશે નહીં અને ધીમે ધીમે ફરીથી પાછો એ જીવત્વના ખ્યાલમાં જ આવી જશે. એટલા માટે દીર્ઘકાળ આદર નૈરંતર્ય સેવા નહીં વિજાતીય પ્રત્યય અદૂષિતા સતી, વિજાતીય પ્રત્યય જન્મતો જ નથી અને જન્મે તો એનાથી એની બ્રહ્મત્વ બુદ્ધિ દૂષિત થતી નથી. નિર્વાતક પ્રદીપવત પવન વગરના સ્થાનમાં રાખેલો દીપક હોય અને કેવો સ્થિર હોય એવી સ્થિર એની બુદ્ધિ આત્મની સ્થાસ્યતી આત્મામાં સ્થિર થશે
तदा तस्मिन काले ए समये योगम अवाप्स्यसि। योग एटले जीव परमात्मैक्य लक्षणम तत्त्वमस्यादि वाक्य जन्यम अखंड साक्षात्कारम सर्वयोग फलम अवाप्स्यसि। त्यारे ए तत्त्वमसि वगैरे महावाक्य जे गुरुजी उपदेश में कह्यु छे एनाथी जन्मता अखंड साक्षात्कार रूप सर्वयोगना फल ने ए प्राप्त करशे। तदा पुरः साध्यांतर अभावात् कृतकृत्यः सित प्रज्ञो भविष्यसि। अने त्यारे हवे तारे कशु प्राप्त करवानो बाकी नहीं रहेशे अने माटे कृतकृत्य थई जशे, सित प्रज्ञ थई जशे। आम आगला श्लोक में ज्यारे एवुं कहेवामां आव्युं त्यारे हवे अर्जुन ने जणाव्युं के ओह आवुं पण कंईक होय खरुं के समाधि में सित थई जाय, पोताना स्वरूपमां निष्ठ थई जाय, ए शुं छे? आम ए समजीने आ प्रश्न बीजम प्रतिलभ्य के प्रश्न नो बीज प्राप्त थयुं કે સમાધિની વાત થઈ, સીધા પ્રજ્ઞાની વાત થઈ, તો એ કોણ છે? પ્રશ્ન બીજમ પ્રતિલભ્ય, પ્રશ્નનો બીજ પ્રાપ્ત કરીને અર્જુન ઉભા છે. અર્જુન પૂછી રહ્યો છે હવે શેને માટે? લબ્ધ સમાધિ પ્રજ્ઞસ્ય, એટલે જેણે અહીં સમાધિનો અર્થ આત્મા કર્યો હતો કે સમાધવ સમાધવ અચલા બુદ્ધિ, ત્યાં સમાધવનો અર્થ આત્માની અચલા બુદ્ધિ, આત્મામાં અચળ બુદ્ધિ પ્રાપ્ત કરશે. એટલે સમાધિ પ્રજ્ઞસ્ય એટલે આત્મ પ્રજ્ઞસ્ય, એટલે કે આત્મનિષ્ઠા આત્મજ્ઞાન જેને પ્રાપ્ત કર્યું છે, તસ્ય લક્ષણ ઉભૂત થયા, તસ્ય લક્ષણ બોધમ ઈચ્છયા, એના લક્ષણને જાણવાની ઈચ્છાથી હવે. એટલે એ એવું હોય કે આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત થાય? અમે તો બધાને જીવત્વમાં નિષ્ઠાવાળા જ જોયા છે, બધા અલ્પ હોય, દુઃખી હોય, સંસારી હોય, જીવ હોય, એવા અમે જોયા છે. તો એવું પણ હોય કે કોઈ માણસ આત્મામાં નિષ્ઠ હોય? એ કેવો હોય? એટલે આમ જેવું આત્મામાં નિષ્ઠ, કારણ કે અર્જુન સાંભળે છે, પ્રશ્ન જન્મવાને માટે કંઈક શ્રવણ પણ થવું જોઈએ ને, શ્રવણ ચાલતું હોય, એના પર ધ્યાન હોય ને સાંભળતો હોય ને પછી આ કઈ નવી વાત આવી? અત્યાર સુધી કામની વાત હતી, કર્મની વાત હતી, આવી બધી વાતો ચાલતી હતી, એકાએક આત્માની વાત આવી, આત્મામાં નિષ્ઠાની વાત આવી, તો આ તો કંઈક વિશેષ વસ્તુ લાગે છે, આ શું છે? આમ પ્રશ્નનો બીજ મળ્યું એ તકને અર્જુન સમજી શક્યો અને એ લઈને હવે અર્જુન પ્રશ્ન કરે છે. ઉવાચ લબ્ધ સમાધિ પ્રજ્ઞસ્ય, આત્મજ્ઞાન જેને પ્રાપ્ત કર્યું છે એનું લક્ષણ જાણવાને માટે અર્જુન પૂછે છે 54મા શ્લોકમાં. અર્જુન ઉવાચ સિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિત દેહ કિં પ્રભાષેત વ્રજેત કિમ. અર્જુન પ્રશ્ન કરે છે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. આ સ્થિત પ્રજ્ઞ શબ્દ અર્જુને વાપર્યો, ભગવાને વાપર્યો નથી હજુ સુધી. અર્જુન કહે છે કે તમે જેની વાત કરી એ માણસ, એટલે એની બુદ્ધિ, બુદ્ધિ શબ્દ વાપર્યો છે અને બુદ્ધિ નિશ્ચલા થશે, અચલા થશે એવું કહ્યું. એટલે એને જોડ્યું કે નિશ્ચલ અને બુદ્ધિ. તો નિશ્ચળ બુદ્ધિ કે નિશ્ચળ પ્રજ્ઞા કે સ્થિત પ્રજ્ઞ એવો એક માણસ હોય, એ માણસ કેવો હોય? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, ભાષા એટલે વર્ણન. આ સ્થિત પ્રજ્ઞ છે એટલે એની ભાષા, એનું વર્ણન કેવું હોય છે? સમાધિસ્થસ્ય. તો સ્થિત પ્રજ્ઞ બે પ્રકારનો હોય, એક તો સ્થિત પ્રજ્ઞ માણસ સમાધિમાં બેઠેલો હોય એવો પણ હોય, અથવા સમાધિમાં ના હોય અને વ્યવહાર કરતો હોય એવો પણ હોય. સ્થિત પ્રજ્ઞ હોય એટલે 24 કલાક સમાધિમાં જ બેસે રહેવું ના હોય, અમે તો દર્શન આપીએ જ નહીં, મળીએ જ નહીં, ખોલીએ જ નહીં ને બધું. તો સ્થિત પ્રજ્ઞ માણસ છે એને કઈ બાયણું ખોલે તો જતું રહેશે પ્રજ્ઞા, એની કશું ના થાય એને. એટલે સ્થિત પ્રજ્ઞ છે એ સમાધિમાં પણ હોઈ શકે અને સમાધિની બહાર પણ હોઈ શકે, એટલા માટે એને સ્પેસિફાય કર્યું સમાધિસ્થસ્ય સ્થિત પ્રજ્ઞ છે. એટલે સમાધિમાં હોય એવો સ્થિત પ્રજ્ઞ અને એના સિવાયનો હોય એવો સ્થિત પ્રજ્ઞ, એવો જે માણસ છે એની કા ભાષા, એટલે એ જયારે સમાધિમાં હોય ત્યારે એનું વર્ણન કેવું હોય છે? સ્થિતધી કિમ પ્રભાષેત, સ્થિર બુદ્ધિ વાળો માણસ છે એ શું બોલે છે, કેવી રીતે બોલે છે? કેમ આસીત, કેવી રીતે બેસે છે? વ્રજેત કેમ, કેવી રીતે ચાલે છે? આ શબ્દોનો અર્થ થાય પ્રભાષેત બોલવું, આસીત બેસે છે, વ્રજેત ચાલે છે. એટલે પ્રશ્ન એવા છે અર્જુનના કે આ જે સ્થિતપ્રજ્ઞ માણસ છે એ વ્યવહાર કરે છે ખરો? પ્રભાષેત એટલે ટ્રાન્ઝેક્ટ, માત્ર બોલવું જ નહીં પણ અરસપરસ આદાન પ્રદાન કરવું, વ્યવહાર કરવો. તો શું એ વ્યવહાર કરે છે ખરો? એક એ કેવો વ્યવહાર કરે છે અને કેવી રીતે કરે છે?
તો પ્રજ્ઞ માણસ હોય એ કેવી રીતે વ્યવહાર કરે છે, કેવો વ્યવહાર કરે છે, એ વ્યવહાર કરે છે ખરો કે નહીં, તો ડઝ ઇટ ટોક ઓર ડઝ ઇટ ટ્રાન્ઝેક્ટ, હાઉ ડઝ ઇટ ટ્રાન્ઝેક્ટ અને વોટ ડઝ ઇટ ટ્રાન્ઝેક્ટ. કિમ પ્રભાષેત કિમ આસીત, તો એ બેસે છે ખરો, બેસે છે એટલે કે વિડ્રો કરે છે એટલે ઉપસંહાર કરવો, તો એ વિડ્રો કરે છે ખરો, ઉપસંહાર કરે છે ખરો, એ કેવી રીતે કરે છે, ક્યાં બેસે છે એટલે કે ઉપસંહાર કરીને એ ક્યાં લીન કરે છે પોતાની જાતને, તો ઉપસંહાર કરે છે કેવી રીતે કરે છે, ક્યાં કરે છે, અને કેમ વ્રજેત, વ્રજેત કેમ, તો વ્રજેત એટલે જવો, જવાનો અર્થ કર્યો છે ગ્રહણ કરવું, વિષયોને વિષયો તરફ જવું. સો કેને શીતમ પતિ પ્રેષિતમ મન, તો મન વિષયોમાં જાય છે, ગતિ કરે છે, એટલે ગતિ કરવી કે જવું એનો અર્થ વિષયોમાં જવું અર્થાત વિષયોનું ગ્રહણ કરવું પણ કર્યો છે. તે વ્રજેત એટલે કે જાય છે, એટલે કે વિષયોમાં જાય છે, એટલે કે વિષયોનું ગ્રહણ કરે છે, કરે છે તો કેવી રીતે કરે છે અને કેમ કરે છે, આ પ્રકારના પ્રશ્નો અર્જુન પૂછી રહ્યો છે. ભાષ્યકાર કહે છે, સીતા પ્રતિષ્ઠિતા અહમસ્મી પરમ બ્રહ્મ એતિ પ્રજ્ઞા યસ્ય સહ સ્થિતપ્રજ્ઞઃ તસ્ય કા ભાષા કિમ ભાષણમ વચનમ કથમ અસૌ પરૈઃ ભાષ્યતે સમાધિસ્થસ્ય સમાધૌ સ્થિતસ્ય કેશવ. સ્થિતા પ્રતિષ્ઠિતા અહમસ્મિ પરમ બ્રહ્મ, હું પરમ બ્રહ્મ છું, તે આ પ્રકારની પ્રજ્ઞા જેને સ્થિત થઈ છે. જો પ્રજ્ઞાનો અર્થ નિશ્ચિત બુદ્ધિ, નિશ્ચાત્મિક અંતઃકરણ વૃત્તિ, એને જ પ્રજ્ઞા કે બુદ્ધિ કહેવામાં આવતી હોય છે. તો જેને હું પરબ્રહ્મ છે પ્રકારની પ્રજ્ઞા અધ્યવસાયાત્મિક અંતઃકરણ વૃત્તિ એવી સ્પષ્ટ થઈ ગઈ છે કે હું બ્રહ્મ છું. હવે આ બ્રહ્મ છે એનો નિશ્ચય એક તો પરોક્ષ સ્તરે પણ થઈ શકે અને એક અપરોક્ષ સ્તરે પણ થઈ શકે. જેમ તમે જુઓ કે આપણને કે આંતરડામાં ગેંગરિંગ થયું છે અને પછી આંતરડાને કાપ્યું અને પછી એનું આ થયું પેલું થયું, આપણે સાંભળીએ અને આપણને જે સમજ જન્મે અને ડોક્ટર સાંભળે અને એને સમજ જન્મે, એ બંનેમાં કઈ ફેર હોય કે ના હોય, બરાબર છે? એટલે વસ્તુઓને સાંભળવી, આપણે પણ બરોબર સાંભળીએ, બરોબર રિપીટ કરીએ, મને જે કે ફોન પર બધું કહી દઉં કે આવું આવું કહ્યું છે, છતાં એ બધું કહેવા દરમિયાન હું જે સમજુ અને એ જે સમજે એમાં એટલે આપ જમીનનો જ નહીં, આમ બંને સ્તરનો, એટલે સાચું ને ખોટું, મિથ્યા ને સત્ય એટલો મોટો ફેર હોઈ શકે. કારણ કે આપણને તો ખબર જ નથી ને, હું જ્યારે બોલું ત્યારે મને આ બાબતમાં કશી ખબર જ ના હોય, હું તો માત્ર રિપીટ કરું છું, એક નાની શાળામાં ભણ્યા હોય કદાચ બે આંતરડા હોય, એક મોટો હોય નાનો હોય, બસ એવું તેવું, અને આમ કંઈક હવે મને કશું જ યાદ નથી. એટલે એવી રીતે સ્થિત પ્રજ્ઞાની વાત કરે, આત્મજ્ઞાનની વાત કરે, જ્ઞાન નિષ્ઠાની વાત કરે, ત્યારે બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, હું બ્રહ્મ જેવું જ્ઞાન પ્રાપ્ત કરવું, એ શબ્દો બોલવા એ એક વસ્તુ છે, હું બ્રહ્મ છું એવા શબ્દો બોલવા એ એક વસ્તુ છે. કારણ કે આ હુંની ઓળખાણની વાત છે, હુંની ઓળખાણ, બરાબર છે? તો હું કોણ છું એની અત્યારે મારી એક ઓળખાણ છે. હું મારા વિશે, હું દેવદત્ત છું, જીવ છું, અલ્પ છું, સંસારી છું, પિતા પતિ પુત્ર ભાઈ મિત્ર આવું બધું છું, ડોક્ટર છું, પેશન્ટ છું, એ ઓળખાણ ધરાવું જ છું મારા વિશે. હવે આ બધું જે હોય એ બ્રહ્મ હોઈ શકે ખરો કે ના હોઈ શકે, કેમ ના હોઈ શકે, કેમ ના હોઈ શકે? તો વિચારને મને કે બેટા, કે જે પિતા હોય, પુત્ર હોય, ભાઈ હોય, એ બ્રહ્મ કેમ ના હોઈ શકે? હા, બ્રહ્મને સંબંધ હોતા નથી. હ
સંબંધ બદલાયા કરે છે. કૈલાસભાઈ શું કહ્યું? હા, એ બધું અનાત્મા છે, એમાં ખોટું શું? અનાત્મા બ્રહ્મ કેમ ના હોઈ શકે? પિતા પુત્ર બ્રહ્મ કેમ ના હોઈ શકે? હજુ કંઈક વધારે હું ઈચ્છું છું. હા, અનિત્ય છે, તો આગમાં પાઈ છે, આવે છે અને જાય છે, પછી અધ્યારોપ છે, નિશ્ચિત ઓળખાણ નથી, માયા છે. અરે વાહ, માયા છે. હું બ્રહ્મ છું એ સત્ય ખરું કે નહીં? એ સત્ય છે. હું બ્રહ્મ છું એ સત્ય છે કે માયા છે? આમ બ્રહ્માસ્મિ, વાહ ભાઈ વાહ, અહમ બ્રહ્માસ્મિ. જુઓ, હું જીવ છું એ મારું અપરોક્ષ જ્ઞાન છે. અપરોક્ષ એટલે કેવું? કે મારે આંખથી જોવું પડતું નથી. ઉભા તો કોણ છે? ઉભારો જોઈ લઉં પછી કહું કે જીવ છું, સાંભળી લઉં પછી કહું કે જીવ છું, સૂંઘી લઉં પછી કહું કે જીવ છું. તો આને માટે મારે આંખોને પૂછવું પડે ખરું કે કયો રંગ છે, અને અવાજ માટે પૂછવું પડે કે ચકલીનો અવાજ છે કે કાગડાનો કે કોયલનો અવાજ છે, બરાબર છે? પણ હું જીવ છું એ હું કોઈને પૂછીને નક્કી કરું છું કે નહીં? કોને પૂછીને મેં કહ્યું કે હું જીવ છું? નાકને, આંખને, કાનને, કોને પૂછ્યું? હું જીવ છું એવું જે જ્ઞાન થાય છે ને અત્યારે, એને અપરોક્ષ જ્ઞાન કહેવાય છે. અપરોક્ષ એટલે કોઈ પણ ઇન્દ્રિયથી જોવાની જરૂર પડતી નથી, એટલું જ નહીં વૃત્તિથી પણ જોવાની જરૂર પડતી નથી. અત્યારે મારા મનમાં સુખ છે કે દુઃખ છે એ વૃત્તિ જન્મે ત્યારે કહું છું કે સુખાકાર વૃત્તિ જન્મી માટે અત્યારે સુખ છે, દુઃખાકાર વૃત્તિ જન્મી માટે દુઃખ છે. તો શું મારા જીવત્વને જાણવા માટે એવી કોઈ વૃત્તિ જન્મે છે પછી કહું છું કે હું જીવ છું? એટલે મારું જીવત્વ છે એ ઇન્દ્રિય ભાષ્ય, ઇન્દ્રિયનો વિષય બને છે માટે હું જીવ છું એવું છે? અથવા સાક્ષી ભાષ્ય એની વૃત્તિ જન્મે છે માટે હું જીવ છું એવું છે? તો જીવત્વ ઇન્દ્રિયનો કે સાક્ષીનો વિષય બનતું નથી. ઊંઘમાંથી ઉઠ્યો અને પાણી છાંટ્યું ને તરત એના ઉપર અપશબ્દનો વરસાદ વરસી ગયો, કેમ? મારું જીવત્વ ઊંઘમાં પણ અને ઊંઘમાંથી ઉઠીને પણ તરત જ વ્યક્ત થાય છે, કોઈ પણ સંજોગો હોય કે ના હોય, દરેક સંજોગોમાં કે દરેક સંયોગમાં હું અપૂર્ણ, અલ્પ, દુઃખી તો છું જ. તે મારું જીવત્વનું જ્ઞાન અપરોક્ષ. અપરોક્ષ એટલે ઇન્દ્રિય કે સાક્ષીની જરૂર જેના જ્ઞાનમાં ના પડે એને અપરોક્ષ કહેવાય. અપરોક્ષ એટલે એ મને મને ખબર જ છે, કશા કારણ વગર મને ખબર જ છે કે હું જીવ છું. જેમ કે અત્યારે હું પુરુષ છું. દેવદત્તના મનમાં પૂછી દેવદત્તને કે ભાઈ તું કોણ છે? કે હું પુરુષ છું. પણ મને લાગે છે કે તું સ્ત્રી છે. એવું કોઈ કહે દેવદત્તને, મને લાગે છે કે તું સ્ત્રી છે, તેને એમ પડે કે નહીં કે કંઈ કહેવાય ને હું સ્ત્રી? પણ એવું થાય કે ના થાય? એને ગુરુજી ગમે એટલો ઉપદેશ આપે એને કે તું સ્ત્રી છે, તેનો ઉપદેશ અસર કરે કે ના કરે? દેવદત્તને ના જ કરે, નો વે, પુરુષ એટલે પુરુષ, બરાબર છે? એટલે કેવું કેવું ઇન્ટિમેટ, કેવું અત્યંત આત્મીય, કેવું અપરોક્ષ. ભલે જન્મ્યો ત્યારે એને કે છોકરો છે કે છોકરી છે, કે છોકરી છે એટલે છોકરીને છોકરો છે, તો આટલું હતું ત્યારે કેવું પડ્યું કે છોકરો છે છોકરો છે? બસ બે પાંચ પંદર વાર કહી નાખ્યું તો હટી ગયું, એટલે છોડે જ ને, હું છોકરો છું, પુરુષ જ છું, બરાબર છે? તો કેવું કોઈને પૂછ્યા વગર અને કોઈ પણ સંજોગોમાં ખસે ની સ્થાનાંતરિત ના થાય, રિપ્લેસ ના થાય, એવું મારું જ્ઞાન છે ને કે હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ભણેલો છું, હું મૂર્ખ છું, જે કંઈક મારા વિશે હું જાણું છું, બ્રાહ્મણ છું, ગૃહસ્થ છું, આવા જે કંઈક મારા ખ્યાલો છે. તો અમારે એક સ્વામી કૃષ્ણાનંદજી મહારાજ દાખલો આપે કે તાજો રસ્તો વાડીને હામે મેલે તો મોઢું અંદર નાખશે, બરાબર? આવો દાખલો આપતા હતા ને, તાજો રસ્તો, રસ્તો એટલે પશુને ખાવાનું કંઈક ઘાસ કે કશું હશે, તો એ તગારું મૂકે સામે, આપણી આપણી સામે આપણે મોઢું નાખીશું અંદર ખાવા માટે, કેમ નહીં?
કે હું તો પશુ છોડું, હું તો માણસ છું વળી, બરાબર ને? આ જે જ્ઞાન છે ને અપરોક્ષ જ્ઞાન કહેવાય. અપરોક્ષ એટલે કોઈને પૂછવું ગાછવું પડે જ નહીં. બધા બાકી દુનિયા આવીને કે તું ગાય છે, હું કહું કે માણસ જ છું, ખસે જ નહીં ને, માણસ છું એટલે માણસ જ છું, બરાબર છે? અત્યારે મારો હું જીવ છું, માણસ એ જીવનું નામ છે. ડાયો ગાંડો સુખી દુઃખ આ બધા જીવના નામો છે. એટલે હું જીવ છું એવું મારું જે અત્યારનું જ્ઞાન છે એ અપરોક્ષ, આટલું દૃઢ, આટલું સ્પષ્ટ, સંશય વિપર્ય વગરનો. એમાં મને સંશય જ નથી ને, ગમે તેટલું કહે તો મને ભૂલ પડે ને, કદાચ હું બ્રહ્મય હોઉં, નથિંગ ડુઈંગ, હું જીવ છું એટલે જીવ જ છું. વિપર્ય કે હું જીવ પણ હોઉં ને બ્રહ્મ પણ હોય એવો સંશય પણ ના પડે. ના, હું તો બ્રહ્મ જ છું, કે હું તો બીજું પુરુષ હોય ને હું સ્ત્રી જ છું, કે સ્ત્રી હોય ને હું તો કૂતરું છું, માણસ નથી, હું તો કૂતરું જ છું. સામાન્ય રીતે ના થાય, વાર્તા કેવી જ થાય પણ સામાન્ય રીતે એવું ના થાય, ખરું? હવે એ જે હું જીવ છું એ હું જીવ રહીને બ્રહ્મ થઈ શકું કે ના થઈ શકું? હું જીવ જીવ રહીને બ્રહ્મ થઈ શકું કે ના થઈ શકું? કેમ ના થઈ શકું? આપણું વેદાંત સારમાં આવ્યું હતું ખરું, જીવ હોય તો વ્યષ્ટિ ભાવ. આ છોકરાઓ બીએમાં વેદાંત સાર ભણે છે, સંસ્કૃત હોય તો બીએ બી સંસ્કૃતમાં વેદાંત સાર આવી જાય સદાનંદ. શિક્ષકો વેદાંત સાર ભણાવતા હશે, શું ભણાવતા હશે ભગવાન જાણે, પણ આ લોકોને ઘણું બધું ભણવામાં આવી જાય છે. તો જીવ હોય એટલે વ્યષ્ટિ ભાવ હોય, અને બ્રહ્મ હોય એટલે સમષ્ટિ ભાવ હોય. સમષ્ટિ ભાવ બ્રહ્મને હોય, સમષ્ટિ ભાવ એટલે શું? એક વૃક્ષ, વૃક્ષ એક હોય તો વૃક્ષ કહેવાય, અને વૃક્ષોની સમષ્ટિને વન કહેવાય, બરાબર? એ તો જાણે મને સમજ પડી ગઈ. મને આ સમજ ના પડી કે જીવ જીવને વ્યષ્ટિ ભાવ હોય તો સમષ્ટિ ભાવ કોને હોય? બ્રહ્મને હોય, કોને હોય? આપણને બધાને છૂટ છે હા કહેવાની. હું જીવ છું એવો વ્યષ્ટિભાવ, વ્યષ્ટિભાવ એટલે એ સેન્સ ઓફ ઇન્ડિવિજ્યુઆલિટી, બરાબર? વ્યષ્ટિભાવ, વ્યષ્ટિ એટલે વ્યક્તિ, એક, સિંગલ. તો વ્યષ્ટિભાવ એટલે એ સેન્સ ઓફ ઇન્ડિવિજ્યુઆલિટી, એ ઇન્ડિવિજ્યુઅલને હોય, જીવને હોય. તો હું બ્રહ્મ છું એ ભાવ કોને હોય? એટલે ઈશ્વર જીવ કહેવાય કે બ્રહ્મ કહેવાય? સમષ્ટિભાવ જીવને હોય કે બ્રહ્મને હોય? જીવને જ હોય, જીવને જ હોય. કારણ કે સમષ્ટિપણું તો વ્યષ્ટિપણાના સંદર્ભમાં સાપેક્ષ છે. બ્રહ્મની અંદર સમષ્ટિ છે જ નહીં ને. સમષ્ટિ એટલે વ્યષ્ટિઓનો સરવાળો, વૃક્ષોનો સરવાળો એટલે વન, બરાબર છે? એટલે સમષ્ટિ અને વ્યષ્ટિ ભાવ, જ્યાં સમષ્ટિ હોય તો એની અપેક્ષાએ સરવાળો કરીને વ્યષ્ટિ બનાવી, પણ સમષ્ટિ જ્યાં છે જ નહીં, જ્યાં વ્યષ્ટિ નથી, બ્રહ્મ એટલે જ્યાં વ્યષ્ટિ છે જ નહીં, જ્યાં ઇન્ડિવિજ્યુઅલ છે જ નહીં, એનો સરવાળો કેવી રીતે થશે? જો સરવાળો નહીં થાય તો સમષ્ટિ કેવી રીતે થશે? એટલે સર્વમ ખરું ઇદમ બ્રહ્મ એવું જે કહેવું જોઈએ એ જીવ કહેશે કે બ્રહ્મ કહેશે? બ્રહ્મને માટે સર્વ નામની વસ્તુ નથી. બ્રહ્મને માટે પેલી દોરડી છે ને, આપણે દોરડી ચાલી પડશે દોરડીને માટે, એટલે સર્વ દોરડીમાં કોઈકને સાપ દેખાય છે, બરાબર છે? દોરડી દોરડું કેવું જોઈએ, દોરડી પાતળી હોય એટલે સાપ ના દેખાય, મને કહ્યું દોરડું કહેવાનું. દોરડું છે એટલે રજ્જુ છે, તો રજ્જુમાં સર્વ પણ જોઈ શકાય. રજ્જુમાં કોઈને ફૂલની માળા દેખાય, રજ્જુમાં કોઈકને ભૂછિદ્ર દેખાય, રજ્જુમાં કોઈને જળધારા દેખાય, રજ્જુમાં કોઈને દંડ દેખાય. આ બધી વસ્તુ એ લોકો છે કે દંડ જ છે, એટલે અરે ક્યાં દંડ છે, સાપ છે સાપ. બીજો કે ક્યાં સાપ છે, ભૂછિદ્ર છે, આ તો ધરતીમાં તિરાડ પડી ગઈ છે. અને ના ના ના, શું, આ તો ફૂલની માળા છે. હવે જયારે કહેવામાં આવે કે આ બધું રજ્જુ છે, આ બધું રજ્જુ છે એવું જે જ્ઞાન છે, એવું જે વિધાન છે, એ કોના પક્ષે, સાપના પક્ષે કે રજ્જુના પક્ષે? અઘરું કેમ પડે છે આટલું? આ બધું છે એ રજ્જુ છે એવું જ્ઞાન કે એવું વિધાન સર્પ વગેરેના પક્ષે હોય કે રજ્જુના પક્ષે હોય? કારણ કે રજ્જુ ને રજ્જુ શ્રેય કશાની ખબર જ નથી. આ સમજો
કે રજ્જુ ને સાપ નું અસ્તિત્વ જ નથી. તો રજ્જુ ને ક્યાં ખબર, રજ્જુ એટલે દોરડી કે દોરડું, એને ક્યાં ખબર છે કે સાપ છે કે ભૂછિદ્ર છે કે જળધારા છે કે ફૂલની માળા છે? એટલે સાપને એમ છે કે હું સાપ છું, બરાબર છે ને? દોરડાની દ્રષ્ટિએ તો સાપ છે જ નહીં, એને એના દ્રષ્ટિમાં સાપ કે ભૂછિદ્ર હોય તો કહેવાય કે આ બધું, પણ એને માટે એક બે ત્રણ ચાર છે જ નહીં, અને આ બધું સર્વ આવ્યું જ ક્યાંથી? એટલે રજ્જુની દ્રષ્ટિમાં ઇન્ડિવિજ્યુઅલ કે ટોટલ નામની વસ્તુ જ નથી. ઇન્ડિવિજ્યુઅલ હોય તો જ ટોટલ હોય, વ્યષ્ટિ હોય તો જ સમષ્ટિ હોય, સમષ્ટિ એટલે વ્યષ્ટિઓનો સરવાળો, વ્યષ્ટિ એટલે રજ્જુની દ્રષ્ટિએ સર્પ, રજ્જુની દ્રષ્ટિએ ભૂછિદ્ર, રજ્જુની દ્રષ્ટિએ ફૂલની માળા, આ એક 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 વ્યષ્ટિ છે. એ બધી ભેગી કરો સમષ્ટિ છે, પણ દોરડાની સામે તો આમાંની વ્યષ્ટિએ નથી અને સમષ્ટિએ નથી, તો હું સમષ્ટિ છે એવું કોણ કહેશે? થોડું રજ્જુ કહેશે. એટલે હું બ્રહ્મ છું એ પણ જીવનું જ વિધાન હોઈ શકે, એ બ્રહ્મનું વિધાન હોઈ જ ના શકે, બરાબર છે? બ્રહ્મપણું, આવું હું બ્રહ્મ છું એવું કહેવાપણું, એ તો જીવના પક્ષે જ હોઈ શકે, બ્રહ્મના પક્ષે ના હોઈ શકે. તો બ્રહ્મ વા ઇદમગ્ર આસીત તદાત્માનમેવાવેત અહમ બ્રહ્માસ્મીતિ તસ્માત તત્સર્વમ ભવત. બ્રહ્મ વેદમગ્ર આસીત, આ સમગ્ર જે છે એ બધું જ પહેલા બ્રહ્મ હતું. તદાત્માનમ એવાવેત, એણે પોતાને જાણ્યું, અહમ બ્રહ્માસ્મિતિ હું બ્રહ્મ છું એ રીતે, તસ્માત તત્સર્વમ અભવત, હું બ્રહ્મ છું એમ જાણ્યું પછી એણે કહ્યું કે આ બધું હું છું, મારાથી ભિન્ન કશું છે નહીં. એટલે કે અસર્વત્વનો ખ્યાલ ત્યાં, અસર્વત્વને બ્રહ્મત્વને જીવત્વ કહ્યું છે, એટલા માટે તેનો અસર્વત્વનો ખ્યાલ હતો, એ ખ્યાલ દૂર થયો. એટલે હું બ્રહ્મ છું એવું જ્ઞાન, આપણે તો એ વાત કરી રહ્યા હતા કે હું જીવ છું અને હું બ્રહ્મ છું, એમાંથી હું બ્રહ્મ છું એવું જ્યારે જ્ઞાન થાય ત્યારે એ જ્ઞાન કોને થાય? જીવને થાય. ચાલો એટલી વાત ઉપર આપણે આવ્યા. હવે જ્યારે બ્રહ્મનું જ્ઞાન થાય ત્યારે જીવ રહે કે ના રહે? જ્યારે બ્રહ્મનું જ્ઞાન થાય ત્યારે જીવ રહે કે ના રહે? ફરી રજ્જુ ને સર્પ, સર્પને જ્યારે જ્ઞાન થાય કે હું રજ્જુ છું ત્યારે સર્પ રહે કે ના રહે? બરાબર છે. સર્પને જ્યારે જ્ઞાન થાય કે હું રજ્જુ છું ત્યારે સર્પ રહે કે ના રહે? એવી રીતે જીવ પોતાને જીવ માનતો હતો, જુઓ, એટલે સર્પનું અસ્તિત્વ બરોબર સમજી લો, પણ સર્પ છે જ નહીં કેવી રીતે થાય? પણ થયું. સર્પને જ્ઞાન કેવી રીતે થાય કે હું સર્પ છું? દોરડીમાં સાપને એવું જ્ઞાન થાય કોઈ જોડો? પણ અમારા સાપને થાય છે, અમારી દોરડીમાં અમારે એક સાપ જન્મે છે અને એ જે સાપ છે એને પહેલા એવું જ્ઞાન થાય કે હું સાપ છું, પછી ગુરુજી પાસે જાય, પછી ગુરુજી ઉપદેશ આપે કે ન તમ સર્પ તમ તું રજ્જુ હશે, તું સાપ નથી તું તો દોરડું છે. હવે એને કહ્યું, ઓ, એને જ્ઞાન થઈ ગયું, હું દોરડું છું, વાહ ભાઈ વાહ, હું તો દોરડું છું. એવું એને જ્ઞાન થઈ ગયું. એ જ્ઞાન કોને થયું? સાપને થયું. છતાં પહેલા એ પોતાને સાપ માનતો હતો ત્યારે પણ રજ્જુ જ હતો. જ્યારે એ પોતાને સાપ માનતો હતો ત્યારે રજ્જુ જ હતો. છતાં શરૂઆતથી ત્યારે આપણે એમ કહીશું કે સાપને જ્ઞાન થયું, કારણ કે જ્ઞાન થતા પહેલા એ પોતાને સાપ સમજતો હતો. જેવું જ્ઞાન થયું ત્યારે કેવું થયું જ્ઞાન? અહમ સર્પ નાસ્મિ, હું સર્પ નથી, અહમ તો રજ્જુ અસ્મિ, હું રજ્જુ છું. એટલે સાપનો બાધ થયો અને રજ્જુનું જ્ઞાન થયું. અને બાધ સામાન્યધિકરણને કહે છે, બાધ સામાન્યધિકરણને. સર્પનો બાધ થયો અને રજ્જુનું જ્ઞાન થયું, હું સર્પ નથી અને રજ્જુ છું. હવે જો સાપ રહે અને એમ કે હું સાપ રજ્જુ છું, સામાન્યધિકરણને, હું સાપ રજ્જુ છું, જેમ નીલમ ઉત્પલમ, એમ સાપ રજ્જુ છે એવું કહેવાય કે ના કહેવાય? જો ના કહેવાય તો જીવ બ્રહ્મ છે એવું કહેવાય કે ના કહેવાય? જેમ સર્પને રજ્જુમાં સર્પ જાય તો જ રજ્જુ હોય, એમ જીવ અને બ્રહ્મમાં જીવ જાય તો જ, આપણે તો જીવ જાય એટલે મરી જાય એવું નથી, જીવત્વની વાત કરીએ છીએ, જીવત્વ જાય ત્યારે જ બ્રહ્મત્વ હોઈ શકે.
એટલે પેલું પિતા પુત્ર વગેરેમાં મારી આ જવાબની અપેક્ષા છે, અનિત્ય છે, નાગમાં પૈ છે તો સમજ્યા જાણે. પણ જીવત્વ, એ જીવત્વ બાધિત થાય તો જ બ્રહ્મત્વ એનું જ્ઞાન થઈ શકે. હવે જો બ્રહ્મત્વ જીવત્વને ખસેડે નહીં તો રજ્જુનું જ્ઞાન સર્પના ભ્રમને ખસેડે નહીં તો રજ્જુનું જ્ઞાન થયું ખરું કે નહીં? સાપ આવીને ઉપદેશ આપે, ખબર છે હું તો દોરલું છું, હું સાપ એટલે ખબર છે, હું સાપ એટલે કોણ, હું એટલે રજ્જુ, એમ ઉપદેશ અપાય કે ના અપાય? એવી રીતે દેવદત્ત આવીને કે હું બ્રહ્મ છું, એટલે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન કોને કહીશું? હું જીવ છું એવું અત્યારે જે અપરોક્ષ જ્ઞાન છે, ઊંઘમાંથી ઉઠાડો કે પાણી છાંટો કે ગમે તે કરો, હું માણસ એટલે માણસ, પુરુષ એટલે પુરુષ, બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ, મારી મારા વિશેની ઓળખાણો કેવી આમ આમ મજબૂત દૃઢ છે, કોઈ પ્રકારે ખસે જ નહીં. બરાબર ને? દિવસ હોય કે રાત હોય, ભારત હોય કે અમેરિકા, ગમે તે સ્થળ ગમે તે કાળ, મારા વિશેની કેટલીક ઓળખાણો મારી એવી છે કે જે ક્યારેય ખસી જ ના શકે. એવી જે મારી દ્રઢબદ્ધ ઓળખાણો છે એ ઓળખાણો ખસે અને એની જગ્યાએ બ્રહ્મ આવે તો જ હોની ઓળખાણ બદલાય. હવે હોની આગલી ઓળખાણો ખસે નહીં, જેમ કે પેલી કુમારિકા કન્યાની કુમારિકા પણ ખસે નહીં, તે પરિણીતા બને કે ના બને, સમજાય છે? એટલે કે હું કુમારિકા હવે પરિણીતા છું એવું કહેવાય કે નહીં? કુમારિકા પરિણીતા છું તો ગઈકાલની કુમારિકા આજની પરિણીતા છે એવું બને. પણ સમસમુચ્ચય એટલે એક કાળનો એક પિંડનો સમુચ્ચય ના હોય, ગઈકાલનો પિંડ જુદો હતો આજનો પિંડ જુદો હશે, તો ક્રમશઃ એટલે એટલે સમકાળ વિષમકાળનો સમુચ્ચય હોય પણ સમકાલીન સમુચ્ચય ના હોય. હું જે ગઈકાલે મને જીવ માનતો હતો એ આજે બ્રહ્મ છું. જીવત્વ કાલે પણ કલ્પિત હતું, ગઈકાલે પણ સાચું તો નહોતું જ. એટલે સ્થિતપ્રજ્ઞની જે વાત કરે છે ને, સ્થિતપ્રજ્ઞ એટલે એમણે કહ્યું ભાષ્યકાર મહારાજે, અહમસ્મિ પરમ બ્રહ્મેતિ પ્રજ્ઞા યસ્ય સ્થિતા પ્રતિષ્ઠિતા, હું પરબ્રહ્મ છું એ પ્રકારની પ્રજ્ઞા જેને સ્થિત કે પ્રતિષ્ઠિત છે. હવે એ જો માણસને થશે તો માણસ માણસ જ રહેશે, એટલે કે સાપ સાપ જ રહેશે અને કહેશે હું રજ્જુ છું. એટલે માણસ પોતાની માણસ તરીકેની ઓળખાણ અપરોક્ષ જાળવીને બ્રહ્મ થઈ શકે નહીં, એનું જીવત્વ છે એ બાધિત થાય તો જ બ્રહ્મત્વ સ્થાપિત થઈ શકે, ત્યાં સુધી ના થઈ શકે. એટલે બ્રહ્મનું મહદ અંશે પેલું પરોક્ષ જ્ઞાન જે સાંભળ્યું હોય ને કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, એટલે હું દેવદત્ત બ્રહ્મ છું, હું યજ્ઞદત્ત બ્રહ્મ છું, આમ આમ પોતે પોતે જે છે તે જ રહીને, જેમ અત્યારે હું માણસ રહીને વિજ્ઞાન ભણી શકું, સંસ્કૃત ભણી શકું, હું શંકરાચાર્ય બની શકું, હું માણસ માણસ દેવદત્ત જ રહું અને શંકરાચાર્ય બની શકું છું કે નહીં? તો એવી રીતે હું જીવ જ રહું અને બ્રહ્મ બની જવું તો વન ઓફ ધ રોલ્સ. અત્યારે હું જે છું તે રહીને અનેક રોલ કે અનેક વેશ ધારણ કરી શકું છું, તો એવો એક રોલ, એવો એક વેશ હું બ્રહ્મ છું એ પણ હોય કે ના હોય? એટલે મારી બધી ઓળખાણો અને મારું બ્રહ્મત્વ એ બંનેની વચ્ચેનો તફાવત છે એ ધ્યાનમાં આવે છે? મારું બ્રહ્મત્વ છે એ જીવત્વને ખાઈ જનારું છે, જીવત્વને ખસેડનારું છે, જીવત્વને આખે આખું બાધિત કરનારું છે. એવું જો થાય તો જ અહમસ્મિ પરમ બ્રહ્મ, હું પરમ બ્રહ્મ છું એ પ્રકારની પ્રજ્ઞા સ્થાપિત થઈ શકે. જેમ કુમારિકાની ઓળખાણ કુમારિકાપણું પૂરેપૂરું બાધિત થાય તો જે પરિણીતા છે પોતે એવું જ્ઞાન ધરાવી શકે. જ્યાં સુધી હું મારી ઓળખાણ કુમારિકા તરીકેની છે ત્યાં સુધી પરિણીતા છું એ બંને ઓળખાણ સાથે ચાલી જ ના શકે, આગલી ઓળખાણને ખસેડી નાખે અને હંમેશને માટે ખસેડી નાખે, એ ઓળખાણને હંમેશને માટે ખસેડી નાખે. મારું અપરોક્ષ આમ ઊંઘમાંથી ઉઠે એટલે પહેલી ક્ષણ યાદ હોય કે હું તમારા પિતાજીના ઘરમાં છું ને કુમારિકા છું, પછી આમ તમે જરા ફાંપ પચજો, એ ના 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 હું તો કુમારિકા, હું તો પરિણીતા છું, એવું થાય કે ના થાય? નહીં થતું હોય, મને એવું લાગે છે, ખબર નથી આપણને, મને લાગે નહીં થતું હોય કે ગઈ સાસ રહીને પછી બે પાંચ દાડા પંદર દાડા સુધી એને ચાલે કે આ છું કે આ છું, આ છું કે આ છું. હા, કદાચ બે ચાર દાડા કે એક દાડો થતો હોય તો એક દાડો ના થાય ને, અનુભવી લોકો કહે છે એક સેકન્ડ ના થાય, એક દાડો શું એક સેકન્ડ ના થાય, પ્રશ્ન જ ક્યાં છે? હંમેશને માટે કેવું ખસી ગયું હું કુમારિકા છું, એવું જીવત્વ એક વાર ને હંમેશને માટે ખસી ગયું
અને અહમ પરમ બ્રહ્માસ્મી એ પ્રકારની પ્રજ્ઞાજન્ય અને સ્થિત પ્રજ્ઞ કહે છે. બરાબર છે? ભાષ્યકાર મહારાજ લખે છે, આપણે ચર્ચા કરવી પડી, સ્થિતા પ્રતિષ્ઠિત અહમસ્મિ પરમ બ્રહ્મ એ પ્રજ્ઞાયસ્ય, હું પરમ બ્રહ્મ છું એવી પ્રજ્ઞા જેની સ્પષ્ટપણે નિશ્ચિત થઈ ચૂકી છે, એટલે કે જેનું જીવત્વ હંમેશને માટે બાધિત થઈ ચૂક્યું છે. આ જીવત્વમાં પિતા અને પુત્ર ને ભાઈ ને માતા ને બંધુ ને મિત્ર બધું જ આવી ગયું. એ બધા જીવના રોલ છે, એ બધા બ્રહ્મનો રોલ છે જ નહીં. સ્થિત પ્રજ્ઞ આ જે છે એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. તસ્ય સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા કિમ ભાષણમ વચનમ કથમ અસૌ પરૈહી ભાષ્યતે. એને શી ભાષા હોય છે, એટલે કે શું ભાષણ હોય છે, એટલે કે શું વચન હોય છે, એટલે કે કેટલું બધું ભગવાન ભાષ્યકાર મહારાજને કહેવું પડે છે. ભાષા એટલે ભાષણમ, ભાષણમ એટલે વચનમ, વચનમ એટલે કથમ અસૌ પરૈહી ભાષ્યતે, બીજા લોકો એનું વર્ણન કેવી રીતે કરે છે. જ્ઞાની પુરુષ હોય, સ્થિતપ્રજ્ઞ પુરુષ હોય અને લોકો એનું વર્ણન કરવા ધારે તો કયા શબ્દોમાં એને વર્ણવી શકાય, એ કેવી જાતનો દેખાતો હોય, એ શું કરતો હોય, એટલે લોકો એના વિશે વર્ણન કરવા ધારે તો કેવી રીતે કરી શકે. ભાષ્યતે અનયતિ ભાષા, જો એટલે ભાષ કયો હશે શબ્દ નહીં, મૂળ શબ્દ ભાષ, ભાષનો વાચા થયો ને તૃતીયા, એમ ભાષા તૃતીયા ગણ્યો. હા, અહીંયા એક ટીકા મધુસૂદને કહે છે ભાષ્યત અનયતિ ભાષા. આગળ ભાષ્યકાર કહે છે સમાધિસ્થસ્ય સમાધૌ સ્થિતસ્ય કેશવ સ્થિતધીઃ સ્થિતપ્રજ્ઞઃ સ્વયં વા કિં પ્રભાષેત. સમાધિમાં સ્થિત હોય એવો હે કેશવ, તો સ્થિતપ્રજ્ઞ, સ્થિતપ્રજ્ઞ સમાધિમાં હોય એવો પણ હોય અને વ્યુત્થિત હોય એવો પણ હોય. તો જ્યારે એ સમાધિમાં હોય સ્થિત પ્રજ્ઞ, ત્યારે એનું વર્ણન કેવું હોય છે, કે લક્ષણેના અન્ય વ્યવહારીયતે વર્ણ્યતે, કયા લક્ષણો તેનું વર્ણન કરવામાં આવે છે. સચ વ્યુત્થિત ચિત્ત, અને જ્યારે એનું ચિત્ત વ્યુત્થાન પામેલું હોય, સ્થિતધીહ સ્થિત પ્રજ્ઞ સ્વયં કિમ પ્રભાષેત. અથવા કારણ કે કેમ આનું ભાષા તૃતીય કેમ કરવી પડી, એટલા માટે એ સમાધિમાં સ્થિત હોય ત્યારે તો બોલી જ ના શકે. સમાધિસ્થસ્ય સમાધિમાં સ્થિત છે ત્યારે તો બોલી જ ના શકે. તો સ્થિતપ્રજ્ઞ છે કા ભાષા, સ્થિતપ્રજ્ઞની ભાષા કેવી હોય છે, એટલે કે બોલવાનું કેવું હોય છે, તો સમાધિમાં હોય ત્યારે તો બોલતો જ ના હોય, એટલે પછી કઈ ભાષા છે પૂછવાનો અર્થ જ ના રહ્યો. એટલા માટે બે અર્થ કર્યા કે સમાધિમાં હોય ત્યારે કથમ પરૈહી ભાષ્યતે, તો બીજા લોકોનું વર્ણન કેવું કરે છે, અથવા તો વ્યુત્થિત ચિત્ત વાળો હોય ત્યારે એ શી રીતે બોલે છે, શું બોલે છે, બરાબર, એ કયા પ્રકારનો એનો વ્યવહાર છે. સ્તુતિ નિંદા વચન, સ્તુતિ નિંદા દઉં અભિનંદન દ્વેષાદિ લક્ષણમ કેમ કથમ પ્રભાષેત. તો જ્યારે એ વ્યુત્થિત ચિત્ત વાળો હોય અને કોઈ એની સ્તુતિ કરે તો એને અભિનંદન આપે ખરો, કોઈ એનો નિંદા કરે તો એનો દ્વેષ કરે ખરો, આવું કયા પ્રકારનું એનું ભાષણ કે બોલવાનું હોય છે. યથા ભવાન અપી, કેશવ કેમ કહ્યું, એટલે કે યથા ભવાન અપી કેશી હનનાદિ કર્મણા કેશવ ઇતિ ઉચ્યતે. તો તમારી ઓળખાણ કેવી રીતે અપાય છે ભગવાન, જેમ આ તમને સમજ ના પડી હોય તો હું તમને કહું બરાબર કે હું શું પૂછવા માંગુ છું, કે જેમ તમે કેશી નામના રાક્ષસનું હનન કર્યું એ તમે કેશવ કહેવાઓ છો ને, એવી રીતે હું પૂછું છું કે આજે સમાધિસ્થ છે સ્થિતપ્રજ્ઞ એને કેવી રીતે વર્ણવવામાં આવે છે કેશવ, બસ એવું સમથિંગ. આગળ ભાષ્યકાર કહે છે કિમાસીત વ્રજેત કિમ આસનમ વ્રજનમ વા તસ્ય કથમ ઇત્યર્થ સ્થિતપ્રજ્ઞસ્ય લક્ષણમ અનેન શ્લોકેન પૃચ્છતે. આ શ્લોકથી પૂછવામાં આવે છે કે સ્થિતપ્રજ્ઞનું લક્ષણ શું છે. તો કેમ આસે તો કેમ બેસે છે, કથમ આસનમ અસ્ય, આસનમ એટલે બેસવાનું, વ્રજનમ એટલે જવાનું, એનું કેવા પ્રકારનું હોય છે, આમ કરીને સ્થિતપ્રજ્ઞાના લક્ષણ આ શ્લોકમાં પૂછવામાં આવે છે. પ્રતિવચનમ અવતારયિતુમ પ્રાતિકામ પાતનિકામ કરોતિ, તો જવાબ આપવાને માટે જે શ્લોકો ભગવાન કહે છે એની અવતરણિકા ભાષ્યકાર મહારાજ કરે છે.
यो हि आदितः एव सन्न्यस्य कर्माणि ज्ञान योग निष्ठायां प्रवृत्तः यश्च कर्मयोगेन तयोः स्थितप्रज्ञस्य प्रजहाति इति आरभ्य अध्याय परिसमाप्ति पर्यन्तम् स्थितप्रज्ञ लक्षणम् साधनं च उपदिश्यते। यो हि आदितः एव सन्न्यस्य कर्माणि, तो आरंभथी ज जे कर्मनो संन्यास करे छे, आरंभथी एटले ब्रह्मचर्य आश्रममांथी, एटले के ब्रह्मचार्य कर्मनो ग्रहण कर्यो नथी, मुख्यत्वे तो गृहस्थने माटे ज कर्मो छे। तो जायमानो वै ब्राह्मण त्रिभिरुणवान जायते, तो जन्म्यो त्यांथी मनुष्य त्रण प्रकारना देवा लईने जन्म्यो छे, जन्म्यो छे देवऋण ऋषिऋण अने पितृऋण। અને આ ચૂકવવા માટે, દેવઋણ ચૂકવવા માટે યજ્ઞ આગાદી કરવાના હોય, પિતૃઋણ ચૂકવવા માટે પુત્રોત્પત્તિ કરવાની હોય, અને ઋષિઋણ ચૂકવવાને માટે અધ્યયન અને અધ્યાપન કરવાનું હોય। તો ઋષિઋણ તો જાણે બ્રહ્મચારી ચૂકવી શકે, અધ્યયન અધ્યાપન કરી શકે, પરંતુ પિતૃઋણ ચૂકવવા માટે કે દેવઋણ ચૂકવવા માટે તો બ્રહ્મચારી શક્તિમાન નથી, એ ગૃહસ્થ થાય ત્યારે જ કરી શકે। અને એટલા માટે મુખ્યત્વે વૈદિક કર્મોનો અધિકાર ગૃહસ્થનો છે। એટલે કર્મનું ગ્રહણ કરવું એટલે ગૃહસ્થ આશ્રમમાં જવું। તો ગૃહસ્થ થયા પહેલા, કર્મનું ગ્રહણ કર્યા પહેલા જ જો આદિતઃ એવ શરૂઆતથી જ કર્મનો સંન્યાસ કરી લે, એટલે કે કર્મનું ગ્રહણ ના કરે, ગ્રહણ કર્યા વગર સંન્યાસ કેવી રીતે કરે, એટલે કર્મનું ગ્રહણ જ ના કરે શરૂઆતથી, અને જ્ઞાન યોગ નિષ્ઠાયામ પ્રવૃત્ત, જ્ઞાન યોગમાં જ નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જે પ્રવૃત્ત થયો છે। અને બીજો યશ્ચ કર્મયોગેના, અને બીજો ક્રમશઃ આશ્રમમાંથી પસાર થતો આવ્યો છે કે બ્રહ્મચારી પછી ગૃહી થયો, ગૃહી પછી વની થયો, વની પછી સંન્યાસી થયો। તો આપણા ઉપનિષદોમાં બંને પ્રકારના રસ્તાઓ બતાવ્યા છે। જાબાલ ઉપનિષદ કહે છે, યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત, જે ક્ષણે વૈરાગ્ય જન્મે એ ક્ષણે ઘર છોડીને ચાલી નીકળવું જોઈએ, પછી એમાં લાંબો વિચાર ના કરવો જોઈએ। આપણો પણ વૈરાગ્ય આમ તેમ થઈ જાય અને લોકો તો પકડવા ખેંચવા તૈયાર જ હોય છે, એટલે માણસ એક તક ચૂકી જાય ને, હું તો કાલે સંન્યાસ લેવાનો જ છું, અને હવે લઈ લે તો લઈ લે, પણ જો ના લઈ લે તો પછી જિંદગી નામ ના લે। હા, આપણે તમે સંન્યાસની મેં ક્યાં વાત કરી હતી પાછું, એમ કે આપણને કે તમે તો વાત કરતા હતા ને કે હું કાલે સંન્યાસ લેવાનો છું, અને બધે જાહેરાત કરી મૂકેલી, બધે પૂછી આવેલા, સ્વામીજી મને કાલે સંન્યાસ આપશો, બધું નક્કી કરી નાખ્યું, અને પછી 25 દાડા, 2-5 મહિના, 6 મહિના, 12 મહિના, વર્ષ મોડું જ ના બતાવે। આ વસ્તુ એવી છે, પછી પૂછવાનો અર્થ જ નથી, અને લેવો જો તાવી ગયો હોત, અને રખેને ક્યારેક 2-5 વર્ષે પૂછી નાખી હિંમતથી કે તમે સંન્યાસની વાત કરતા હતા, મેં સંન્યાસની વાત મેં હોય ક્યારે વાત કરે, જાણે આપણને ઉલ્લું બનાવી દે પાછા, એટલે આપણે કશું બોલી જ ના શકીએ। આવું થતું હોય છે, માણસો જો ચૂકી જાય પણ પછી જિંદગીમાં કદાચ એનો ઉત્સાહ ભેગો નહીં થતો હોય, કદાચ શ્રદ્ધાની જન્મતી હોય, કદાચ અસલામતી ને બધું, અને દિવસે દિવસે અસલામતી ઉંમર થાય તેમ તેમ અસલામતી વધે જ ન આવે, તો નાના છોકરા હિંમત કરી નાખે, પણ જેમ મોટા થઈ ગયા પછી એમ તો થશે શું, આપણો હોય તો ચલાતું નથી, એમ બેસા એવું કઈ કરશે ખબર નથી। એટલે આપણા શાસ્ત્રોએ આજ્ઞા આપી છે કે બ્રહ્મચર્ય આશ્રમમાંથી ગૃહી થવું, જાબાલ ઉપનિષદના મંત્રો છે કે ગૃહી થવું, બ્રહ્મચર્યમાંથી સંન્યાસ ક્યારે લેવો, જો આપણને બ્રહ્મચારી તરીકે એવું જણાય કે મારામાં રાગ દ્વેષ, એટલે કે જે ગૃહસ્થો જે સુખો ભોગવે છે, એવું લોકો કહે છે ગૃહસ્થ આશ્રમમાં જે સુખ છે તમને શી ખબર પડે, ક્યાં ખરી વાત છે, અમને શી ખબર પડે ભાઈ કે ગૃહસ્થ આશ્રમમાં શું સુખ હશે, ખબર નથી, અમે એમની પાસે ન જતી, અમારી પાસે આવે જ ખરા, એટલે ક્યાં સુખ હશે તો નક્કી જ કરવાનું રહ્યું ને, પણ છતાં એ લોકો આપણને એવું કહે છે ખરા કે તમને શી ખબર પડે ત્યાં કેવું સુખ છે। આવું સાંભળીને જો બ્રહ્મચારીને એવું થાય કે હું રહી ગયો, અને આમાં તો જો કે જો શ્વાસ લેવા જેવો ખરો, હા, આવું જો થયું તો પછી એને લેવો જ જોઈએ ગૃહસ્થ, કારણ કે વેદોની અંદર તો બધી વાતો કરેલી છે, વેદમાં બધા જ આશ્રમમાં મળતા ફળોનો વિગતવાર રમણીય પુષ્પિત ભાષામાં સુંદર વર્ણન છે, અને વાંચીને માણસને એમ થાય શાસ્ત્રોની આજ્ઞા છે ગૃહસ્થ થવું જ જોઈએ,
બ્રહ્મચર્ય એવો પ્રવ્રજેત એવું કહ્યું છે એ વંચાય જ નહીં. પેલા ત્રણ વાક્ય છે ને, બ્રહ્મચારીમાંથી ગૃહી થવું, ગૃહીમાંથી વની થવું, વનીમાંથી સંન્યાસી, ત્રણ વાક્ય છે. આ તો એક જ વાક્ય, બ્રહ્મચારીમાંથી સંન્યાસ લઈ લેવો. ના, પેલું કહ્યું છે કે ગૃહી થવું. કોઈક રીતે એના મનને આ જ અપીલ કરે કે સ્વર્ગમાં તો જવું જ જોઈએ, પુત્રોત્પત્તિ તો કરવી જ જોઈએ, ત્રણ ઋણ છે ચૂકવવા જ જોઈએ, આવું બધું એને થાય છે. અને એવું જો થતું જ હોય તો પછી એને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો. આ બધામાં પસંદગીઓ નથી હોતી કે શું કરવું જોઈએ, આ કરવું જોઈએ કે પેલું કરવું જોઈએ. એ પૂછનાર ઉપર જ આધાર હોય છે કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. દરેકે દરેક અને માટે જુદા જુદા પ્રકારના આજ ઉપદેશો આપવામાં આવતા હોય છે. એટલે બ્રહ્મચારીનો જે એવું લાગે કે મારામાં રાગદ્વેષની ફૂટપટ્ટી અત્યારે એને માટે આવી છે કે ગૃહસ્થો જે સુખ ભોગવે છે અને આપણે જોઈએ અને સાંભળીએ છીએ કે પેલા પતિને પત્નીને બહાર જવું હોય તો પતિ કે તૈયાર કરી દેજે, કાલ સાંજે જવાનું છે. પછી પત્ની પાછળ પાછળ ફરતી બિચારી એમને તમારે કયા શર્ટ લઈ જવા છે, કયું આ લઈ જવું છે, કયું પેલું, બધું તૈયાર કરી નાખે. સાહેબ બેગ લઈને ચાલા માંડે, પડતો ખરો હા, આપણે બધું જાતે ગોઠવવું પડે છે, આપણો કોઈ ગોઠવી આપતો નથી. જોડે જોડે પાછા જ પેલી કકડાટ કરી મૂકે, બધા કપડા ગંદા કરીને મૂકી દો છે, એમને કે થોડાક સાચવે નહોતા પહેરે તો બગાડ્યા કેવી રીતે, બધી પૂછપુછ કરે. આપણે ચિંતા જ નહીં, મેલા તો મેલા મૂક્યા નાખ્યા, ગળી વાળી નાવળી જે કર્યું તે, કશી ચિંતા નહીં. આ કસ 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 કચ આખો દાડો અહીં કેમ કહે, ત્યાં કેમ કહે, મોડા કેમ આવ્યા, વહેલા કેમ આવ્યા, બધી માથાકૂટ કરવી પડે. આમાં શું સાંભળીને આપણને આકર્ષણ થાય છે એ દરેકને અંગત વાત છે. કોઈને થાય કે આ વટ ખરો, આપણે બધું તૈયાર મળે, આ તો થવું જ જોઈએ. આમ જે સાંભળીને આપણા મનમાં ઓહો વાહ એવું જન્મે તો પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી દેવું. બરાબર, લિંગઈ જ્ઞાયતે, એટલે એવા લિંગ એવા ચિહ્ન આપણામાં જણાય આપણને કે ગૃહસ્થોના જે સુખ જેને એ લોકો સુખ કહે છે, આપણે કીધું તો આપણે પેસેજ ગયા હોય, એ લોકો જેને સુખ કહે છે એ જો મારામાં સુખ બુદ્ધિ જન્માવે અને આ કરવા જેવું છે એવું થાય તો એને જાણવું કે હું ગૃહસ્થાશ્રમને લાયક છું પ્રવેશ કરવો. પણ એ બ્રહ્મચર્યાશ્રમ ભણ્યો છે ખરો કે સંન્યાસ જીવનનું ધ્યેય છે એને ખબર છે. એટલે ગૃહસ્થાશ્રમમાં જવું એ લાયકાત છે કે ગેરલાયકાત છે એના મનમાં પણ એ ભાન તો છે. જેમ પહેલા ધોરણમાંથી માણસ સીધો જ કોઈ કોઈક એવા અપવાદો નીકળે છે કે જો 5-7 વર્ષનો એને SSM પરીક્ષા આપી દે ને, કંઈક એવા વર્લ્ડ રેકોર્ડ છે કે આટલું છોકરો મહાન ભણ્યા વગર સર્જરી કરવા માંડે સમથિંગ, અને મેડિકલમાં એડમિશન મળી જાય નાનકડાને. કોઈક કોઈક આવું નીકળતું હોય છે. આવું તો ઘણી વાર હોય કે બે ધોરણ કુદાવી દે, પહેલા તો બહુ થતું, તે પહેલા ધોરણમાં સીધો ચોથા ધોરણમાં આવું થઈ જાય. એટલે જો હું ચોથા ધોરણમાં ના જઈ શકું તો હું નબળો છું એવું તો ખરું જ ને. મારો ભાઈ પહેલામાં તો ચોથામાં જતો રહ્યો, હજુ તો પહેલામાં જ બીજામ જવું કે નહીં વિચાર કરું છું. જો એવું હોય તો મારામાં અને મોટા ભાઈમાં ફેર તો ખરો જ ને. એટલે કે મારે ચોથામાં જવાનું તો છે જ, કાં તો સીધો જવું કાં તો બીજું ત્રીજું એમ ફરતો ફરતો જવું. બરાબર છે, તો બીજામાં જનારને એટલું ભાન તો હોય ને કે મારે ચોથામાં જવાને માટે બીજામાં પ્રવેશ કર્યો છે, નહીં કે બીજું સરસ છે અને બીજામાં રહી જવાનું છે માટે પ્રવેશ કર્યો છે. બરાબર છે, એટલે ગૃહસ્થાશ્રમમાં જનારને એ જમાનામાં જે ગુરુકુળમાં વેદોનું અધ્યયન કરીને આવ્યો છે એને ભાન હતું કે હું બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધો સંન્યાસી થઈ શકતો નથી, એ મારી થોડી ગેરલાયકાત છે અને એટલા માટે હું ગૃહસ્થાશ્રમમાં જઉં છું. એટલે બધા સંન્યાસીઓનો આદર કેમ કરે છે, આટલા માટે કે સમજે છે કે સીધો ચોથામ જતો રહ્યો છે અને આપણે હજુ તો બીજામાં જ ટેવા ખાઈએ છીએ કે બીજામાંથી ત્રીજામાં જવું કે ના જવું, જવું કે ના ના, બીજું જ સારું છે. પણ આ સ્થિતિ હોય ત્યારે માણસને ખબર તો પડે કે બીજું અંતિમ વસ્તુ નથી. ઉપનિષદ લખે છે કે ગૃહસ્થાશ્રમમાં જો રાગદ્વેષ ગયા તો વાનપ્રસ્થમાં જવું તો સંન્યાસ લઈ લેવો. ગૃહસ્થાશ્રમમાં રાગદ્વેષ ગયા એવું લાગે તો ભોગ બુદ્ધિ ઠીક ઠીક આવશે, નિવૃત્ત થઈ તો સંન્યાસી થઈ જવું. પણ નથી થઈ નિવૃત્ત વાનપ્રસ્થ, જો ગૃહસ્થને પણ હજુ તો ખારું ખાટું તીખું મીઠું ભોગ ભોગવાન બધી જ વસ્તુઓને એટલો જ આદર હોય, એટલો જ પ્રેમ હોય તો વની થવું એને વાનપ્રસ્થ સ્વીકારવો. પહેલાના જમાનામાં 25-25 વર્ષના ગાળા ગણવામાં આવ્યા હતા 100 વર્ષમાં આયુષ્ય સમજીને, તો 50મા વર્ષે માણસે વાનપ્રસ્થ થઈ જવું. વાનપ્રસ્થ તરીકે રહીને એમાં એણે કંદમૂળના ભોગ ભોગવવા
એને ભોગ ભોગવા કે શું ખાવું, બીજું શું ભોગ તો શું ભોગવે બિચારો કંદમૂળ નો, પણ જે પડેલા પાંદડા ને આવું તેવું કશું ખાઈ લેવું, શરીર ચલાવવું. અને એમ કરતા કરતા જો લાગે કે રાગ દ્વેષ ગયા છે તો એને સંન્યાસનો સ્વીકાર કરવો, અને વનમાં રહીને પણ રાગ દ્વેષ ના જ જાય હજુ તો એને વની તરીકે મરવો, એવું શાસ્ત્રોએ કહ્યું છે. સંન્યાસી થવા માટે રાગ દ્વેષમાંથી મુક્તિ અનિવાર્ય છે, જસ્ટ મિનિમમ રિક્વાયરમેન્ટ. અંતઃકરણની શુદ્ધિ એને માટે ઓછામાં ઓછી જરૂરિયાત છે. રાગ દ્વેષની નિવૃત્તિનો અર્થ એવો થયો કે કશુંક આવીને મારામાં ઉમેરો કરશે અથવા કશુંક જઈને મારામાંથી ઘટાડો કરશે. પેલું આવશે તો વધારે સુખી થઈશ, અથવા તો આ જશે તો હું સુખી થઈશ. જે બહારની વસ્તુઓ મારા સુખ દુઃખમાં વધઘટ કરી શકે તો સમજવું કે રાગ દ્વેષ છે, આ એની ફૂટપટ્ટી છે. અને ઉદેખાય તો કર્મ એને એને અંદરથી વિરેચન, આ રાગ અને દ્વેષના વિરેચનનો દવા કઈ છે? કર્મયોગ એની દવા છે. અને આ સિવાય બીજી કોઈ દવા નથી. સ્વામીજી મહારાજ દાખલો આપે કે આપણે અમદાવાદ આકાશવાણી અમદાવાદ વડોદરા પકડવું હોય તો એમાં બે નોબ હોય, એક રફ ટ્યુનિંગ હોય અને એક ફાઇન ટ્યુનિંગ હોય. હવે હું તો આમ આપણે ધારો કે વચ્ચે લાવું છું, મને ખબર નથી કયું કેના કયા પર આવે છે. માનો કે મારું પેલું જે ઇન્ડિકેટર છે ને એ આટલે દૂર છે, મારે વચ્ચોવચ્ચે સ્ટેશન છે એના પર લાવવું છે. જો ફાઇન નોબથી હું ફેરો કરું, જે 25 વાર ફેરવો ત્યારે આટલું ખસે, તો એ ફાઇન નોબ ફેરો કરું તો અહીંથી અહીં ક્યારે ઇન્ડિકેટર આવશે? એટલે મારે આટલે દૂરથી ઇન્ડિકેટર અહીં સુધી લાવવું હોય તો રફ નોબ ફેરવવો પડે ને, રફ એડજસ્ટમેન્ટ. એ હું માઇક્રોસ્કોપમાં ને બધાની અંદર માઇક્રોસ્કોપમાં પણ એક રફ એડજસ્ટમેન્ટ અને એક ફાઇન એડજસ્ટમેન્ટ. એટલે રફ એડજસ્ટમેન્ટથી હું ખાસું નજીક લઈ આવું, પછી આમ કંઈક કંઈક સંભળાવવા માંડે કે હા 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 કંઈક પકડાવવા માંડ્યું ખરું, પછી હું ફાઇન નોબ ફેરવું તો હું એક્ઝેક્ટ સ્ટેશન પકડી શકું. હવે આટલે દૂરથી હું પેલું ફાઇન ફેરવ કરું તો જિંદગી પૂરી થાય તોય પહોંચાય નહીં મારાથી. એટલે રફ એડજસ્ટમેન્ટ કર્મયોગથી થાય છે. પછી જરાક શાંતિ થાય, જરાક પ્રસન્નતા, જરાક પ્રેમ, મને 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 મારી જોડે પણ ગમે, મને હું પણ સારું લાગું, સતત મને મારાથી ભાગવાની એટલી બધી ઈચ્છા હોય કે કોઈક આવે, કોઈક મળે, કોઈ વાતો કરે, કોઈ ગપ્પા મારે, કંઈક આમ થાય તેમ થાય, મારી સાથે તો હું બેસી જ ના શકું. તો મારી સાથે બેસવાનું મને ગમે એવી એક સ્થિતિ પણ ઊભી કરવા માંડવી જોઈએ. હવે આ કઈ ઉંમરે ને ક્યારે થાય આપણને ખબર નથી. માણસ પ્રયત્ન કરીને આજે જ મેળવી શકે, અને જો ધ્યાન નહીં આપવામાં આવે તો છેલ્લે સુધી આ જ રહ્યા કરવાનું કે ક્યાંકથી કશુંક મળે અને એ મને આનંદિત કરે. લેફ્ટ ટુ મી તો હું બિચારો બાપડો દુઃખીને કકડાટ મારામાં એકલો ઉદાસ હતાશ ડિપ્રેશનમાં જ આવી જાઉં હું એકલો હોઉં તો. ક્યાંકથી કશાક મને ઉદ્દીપનો મળ્યા કરે વિષયોના તો જ હું ખુશ રહું. એટલે સમબડી ઇઝ ઓલવેઝ ટુ કીપ ટ્રાઈંગ. નાનું છોકરું હોય ને, એટલે નાનું છોકરા આમ પડ્યું હોય અને બોલતો ના હોય એમ આપણે આપણને આમ આમ કરે આમ આમ કરે, પેલું બોલે જ નહીં, ચડેલું ચડેલું જ હોય. એટલે પછી શું કરે, એક જો કમે તો ઘૂઘરો ચલાવે, ઘૂઘરો પેલું આમ જુએ જુએ તો હશે ને હા, પાછા કેટલાક તેવા મજબૂત હોય કે આમ ઘૂઘરો વગાડે ને તો એ સામું જુએ ખરું, આમ ચડાઈને ચડાઈને જ જુએ. પછી થોડી કરીને આમ ચકડી ફેરવવી પડે, ભમરડો ફેરવવો પડે, પછી આમ કશું વાગ્યું રેડિયો વગાડવો પડે, આવું બધું કરે ને પછી જરાક સ્મિત આવે મળ્યા ઉપર. કેટલી મહેનત કરીએ ત્યારે, કેમ બિચારું બાળક છે. અત્યારે આપણે જેવી જરૂર પડતી હોય કે લોકો ચકડી ફેરવે અને ભમરડા ફેરવે અને કેમ છે, શું થયું છે, કેમ આજે બોલતા નથી, કેમ તમારા માંથી ચડી આવે, તો રોજ આપણને કોઈ મનાવા પડતા હોય તો એ બાળકમાં ને આપણામાં ફેર ક્યાં થયો? હજુ આપણે પણ એને માટે કોઈએ આપણને ઉદ્દીપનો હંમેશા આપવા જ પડે એવું થાય તો મેચ્યોરિટી પરિપક્વતા કે સ્વતંત્રતા ક્યાં આવી? પણ સ્વતંત્રતા જોઈતી જ નથી ને અમારે, એ વાત સાચી કે જોઈતી નથી, પણ આપણને સ્વતંત્રતા નથી જોઈતી, એવી સ્વતંત્રતા નથી. આ વિષયની પરતંત્રતા એટલે કે સુખ માટેની પરતંત્રતા એ જ આપણને જીવનભર અને જન્મો જન્મ કામનાઓ જન્માવ્યા જ કરે છે, નવા કર્મો કરાવ્યા જ કરે છે અને લોકો ઉપર આશ્રિત રાખ્યા જ કરે છે. એ સ્વતંત્રતાની સાધના. શેને માટે સ્વતંત્રતા? સુખને માટે. કોઈ પૂછતું તો કાલે સુખ કોને કહેવાય, સુખ કોને કહેવાય? સુષ્ટુખમ હૃદયાકાશ જયારે આપણું અત્યંત પ્રસન્ન હોય, સ્વસ્થ હોય, શુદ્ધ હોય એને સુખ કહેવાય.
અંદર આમ કઈ ગમતું ના હોય, અંદર ડોળાઈ ગયેલું વાતાવરણ લાગતું હોય, વિક્ષેપ વાળું ધૂળિયું વાતાવરણ લાગતું હોય, તેને આપણે સુખ નથી કહેતા. અને દૂષિત થઈ ગયું હોય તેને દુઃખ કહીએ છીએ. દુષ્ટ દુષ્ટ થઈ ગયેલું આકાશ, હૃદય આકાશ દૂષિત થઈ ગયું હોય એને દુઃખ કહીએ છીએ. તો આ સ્થિતપ્રજ્ઞની વાત કરી રહ્યા છીએ આપણે. અને સ્થિતપ્રજ્ઞામાં મનુષ્ય પોતાની પ્રજ્ઞામાં, પોતાના સ્વરૂપમાં સ્થિત કે નિષ્ઠ ક્યારે થાય? જરાક એને પોતાની સાથે ગમવા માંડે એવી એક સ્થિતિ એને ઊભી કરવી જોઈએ અને ઓળખવી જોઈએ. એવું જયારે બને કે ઓળખ તો થાય, એટલે બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી. બ્રહ્મચારી પોતે પોતાને પ્રેમ કરી શકતો હોય તો એને છૂટશે સંન્યાસ લઈ લે. ના કરી શકતો હોય અને વિષયો દ્વારા જ પ્રેમ કરી શકતો હોય તો ગૃહી થાય. ગૃહી થઈને જાતે સ્વતંત્ર થઈ જતો હોય તો સંન્યાસી થાય. ના થઈ શકતો હોય તો વની થાય. એટલે અહીં ભાષ્યકાર મહારાજે કહ્યું, જો આદિત એવો સંન્યાસે કર્માણે, શરૂઆતથી જેને કર્મનો સંન્યાસ કર્યો અને જેણે થોડા વખત પછી એટલે કે કર્મયોગેના, એટલે કર્મયોગ દ્વારા, જો ગૃહસ્થાશ્રમ દ્વારા એવું નથી કહ્યું, હા કર્મયોગ દ્વારા કહ્યું છે. એટલે કે ગૃહસ્થાશ્રમ છે એ ભોગ ભોગવાનું સાધન નથી, ગૃહસ્થાશ્રમ છે એ કર્મયોગનું સાધન છે. એટલે જો ત્યાં જઈને કર્મયોગ કરશે તો વળી એ નિવૃત્ત થશે રાગદ્વેષમાંથી. નહીં કરે અને ગૃહસ્થાશ્રમને ભોગનું સાધન બનાવશે તો એ કર્મયોગ નહીં કરી શકે, તો રાગદ્વેષથી મુક્ત નહીં થાય. એટલે જેણે બ્રહ્મચર્યાશ્રમમાંથી જ સંન્યાસ લઈ લીધો છે અથવા જે કર્મયોગની પ્રક્રિયામાંથી પસાર થયો છે, એટલે કે ગૃહસ્થ વાનપ્રસ્થ થયો છે અને પછી સંન્યાસી થયો છે, તયોહો પ્રજહાતી ત્યારભ્ય અધ્યાય પરિસમાપ્તિ પર્યંતમ સ્તપ્રજ્ઞ લક્ષણમ. આ બંનેના સ્તપ્રજ્ઞના લક્ષણો જે કહેવામાં આવશે એ કયો સ્તપ્રજ્ઞ, જે સીધે સીધો સંન્યાસી થઈ ગયો છે તે, કે પછી કર્મયોગ દ્વારા ક્રમશઃ સંન્યાસી થયો છે તે? તો કે તયોહો એટલે કે આ બંનેના એ સ્તપ્રજ્ઞ છે. કયા રસ્તે સ્તપ્રજ્ઞ થયો મહત્વની વસ્તુ નથી. બ્રહ્મચર્યમાં જે થયો એ ગૃહસ્થ પછી થયો. કે સંન્યાસીઓ ગૃહસ્થ હોય ને પછી સંન્યાસી થયા હોય જ છે. અખંડાનંદજી મહારાજ ગૃહસ્થ છે, એમના સંતાનો છે અને સંન્યાસી છે, ઉત્તમ સંન્યાસી. એટલે ગૃહસ્થાશ્રમ પછી પણ સંન્યાસી સ્તપ્રજ્ઞ હોઈ શકે. આ બંને પ્રકારના સ્તપ્રજ્ઞના લક્ષણો એ પ્રજહાતિ યદા કામાન, એટલે કે 55માં શ્લોકથી શરૂ કરીને અધ્યાય પૂરો થશે 72માં શ્લોકે, ત્યાં સુધી સ્તપ્રજ્ઞ લક્ષણમ, સ્તપ્રજ્ઞ પુરુષ કેવો હોય એના લક્ષણો. એના લક્ષણ જાણવા મને શો રસ છે? મારે એના જેવા બનવું છે તો એના જે લક્ષણ છે એ મારે માટે સાધન બને છે. એટલા માટે સાધનમ ચ, એવું બનવાના સાધનો પણ ઉપદેશ્ય તે એ કહેવામાં આવે છે. શા માટે આવે છે કહેવામાં? તો ભાષ્યકાર આગળ કહે છે, સર્વત્ર એવ હિ અધ્યાત્મ શાસ્ત્રે કૃતાર્થ લક્ષણાનિ યાનિ તાનિ એવ સાધનાનિ ઉપદિશ્યંતે યત્ન સાધ્યત્વાદ યાનિ યત્ન સાધ્યાનિ સાધનાનિ લક્ષણાનિ ચ ભવંતિ તાનિ સર્વત્રૈવ અધ્યાત્મશાસ્ત્રે. તો અધ્યાત્મશાસ્ત્રમાં આ એક વ્યવસ્થા હોય છે, કૃતાર્થ લક્ષણાનિ યાનિ, કૃતાર્થ પુરુષ, કૃતઃ અર્થઃ યેન સઃ, જે જીવનમાં જે કંઈ પ્રાપ્ત કરવું જોઈએ એ પ્રાપ્ત કરી ચૂક્યો છે, એવો જે કૃતાર્થ કે ધન્ય મનુષ્ય છે એના જે લક્ષણ છે, એ જેવો દેખાય છે, એ જેવું વર્તન કરે છે, જેવું જીવે છે, જેમાં કોઈ પ્રયત્ન કે આયાસ નથી, સહજ રૂપથી એનું જે જીવન છે એવું જીવન, એનું તાની એવ સાધનાની ઉપદેશ્યંતે, જે એનું લક્ષણ છે એ જ સાધન છે. કેમ? યત્ન સાધ્યત્વાદ, કારણ કે એની જાતે નથી આવ્યું. એ જ્ઞાની પુરુષ હોય, અત્યંત મૃદુભાષી હોય, તો એની જાતે જ મૃદુભાષી જેવું નથી, એને પ્રયત્ન કર્યો છે. પહેલા એ પણ ગુસ્સે થતો હતો, પહેલા એ પણ કડવું બોલતો હતો, પહેલા એ પણ કઠોર ભાષા ક્યારેક બોલતો હતો. એને પ્રયત્ન કર્યો કે ના ના, તો બરાબર નથી, મહાત્માઓ કેવા કોમળ હોય છે, મારે પણ એવા કોમળ થવું જોઈએ. અને એટલે પ્રયત્નપૂર્વક એને પોતાનામાંથી કઠોરતા, કર્કશતા, જૂઠાપણું આ બધી વસ્તુઓ કાઢી નાખી, તો મૃદુભાષી થયો.
પહેલા એનામાં પણ એવું હતું કે કામનાઓ હોય, ઈચ્છાઓ હોય કે આ તો જોઈએ, પેલું તો ના જ જોઈએ, આના વગર તો નહીં જ ચાલે. ધીમે 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 એને એના મનનું વિશ્લેષણ કરવા માંડ્યું, મનને સંબોધવા માંડ્યું, કામનું સ્વરૂપ સમજવા માંડ્યો અને કામથી કયા લાભ છે ને ગેરલાભ છે, કેવી રીતે જન્મ મરણનું કારણ બનશે આ બધું સમજતો ગયો, પોતાના કામને ઉદ્દેશતો ગયો અને કહેતો કે જો ભાઈ આ ખોટી વાત છે, આ કામ તો બરોબર નથી, એ કામ હવે તારો સંકલ્પ કરી શકે, તને હું આવવા નહીં દઉં, તને હું ચા નહીં પાઉં. આ કામના વિશે એણે પોતાની જાતને સંબોધી અને કામનામાંથી મુક્ત થયો. પ્રયત્ન કરીને ઘણી બધી વાર આપણને એવું થતું હોય છે કે મહાપુરુષ અને એમને વાંધો જ નથી, પણ એમને તો બધું આમ ચણ ચમત્કારથી આવી જ ગયું છે. એવું નથી હોતું. મહાપુરુષોના જીવન ચરિત્ર જુઓ અને વાંચો. એક પણ મહાપુરુષ ભાગ્ય જેવો મળી શકે, મોટે ભાગે તો કોઈ જેવા નહીં મળે કે જેમણે સાધના નથી કરી અને અત્યંત તીવ્ર અત્યંત કઠોર સાધના, એકે એક મહાત્માએ જબરદસ્ત સાધના કરી છે. અને જૂના આમ આગલી પેઢીઓના તો ખરા જ ખરા. અત્યારે આપણે આંખોની સામે ના જોવા હોય તો આનંદમયમાં હોય કે રામકૃષ્ણ પરમહંસ, એ પણ આપણેથી જરાક આગળ, આ અત્યારના મહાત્મા, અત્યારના શંકરાચાર્ય મહારાજ, અત્યારે આનંદમયમાં, અત્યારે કૈલાસ આશ્રમ વગેરેના મંડલેશ્વરો જે કઈ મહાત્માઓ છે, એ બધા જ મહાત્માઓ સોમજ સોમ રામકૃષ્ણ પરમહંસ મહારાજ, સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, આ બધા જ મહાત્માઓના જીવન ચરિત્રો જુઓ. એ લોકોએ સખત સાધના, એટલે સખત સાધના કરી છે. આમ આટલું તડકામાં જવું કે આવું કે આટલું ગંદુ પાણ, આ તો બધું તો કશું ઇટ જસ્ટ નથી, આ તો કશું છે જ નહીં. નાના 10-12 વર્ષના છોકરાઓ ઘર છોડીને નીકળી ગયા. મધુસૂદન મહારાજ, હા, મધુસૂદન લખનારા સ્વામી, મધુસૂદન દાસ, મધુસૂદન દાસ નહીં હોય પણ મધુસૂદન, મધુસૂદન સ્વામી, હા, મધુસૂદન સ્વામી, એ પણ નાના યુવાન હતા અને ઘર છોડીને ચાલ્યા. એટલે આ બધા લોકોએ જે, અને ત્યારે કંઈ એમને જાય એટલે રસ્તામાં આવો આવો કરીને કોઈ એમને લઈ જનારું બેઠું હશે? ક્યાં રખડતા હશે? ત્યારે કે ઠેર ઠેર વેદાંત ભણાવનારા આશ્રમોને એવું બધું તો કશું સવાલ જ નથી આવતો. ક્યાં કાશીમાં હજાર જગ્યાએ ફર્યા હશે અને કેવા કેવા આડાવડા મળ્યા હશે સાધુઓ, અને એમાંથી વેદાંતી પાસે પહોંચ્યા હશે, શું શું કર્યું હશે? ઘર બહાર તો છોડીને ભૂલી જ જવાનું એમ કરીને, એટલે એટલે ખૂબ ખૂબ પ્રયત્ન કરીને એમણે બધી વસ્તુઓ સિદ્ધ કરી છે અને માટે પ્રાપ્ત કરી શક્યા છે. તો તાની યત્ન સાધન સાધ્યાની, એ બધા સાધનો મહાપુરુષોના જે લક્ષણો છે એ આપણે માટે યત્નથી સાધ્ય છે. તેથી યાની યત્ન સાધ્યાની સાધનાની તાન્યેવ લક્ષણાની જે ભવંતી, આજે જે મનુષ્ય મહેનત કરીને પોતાનામાં કોમળતા લાવી રહ્યો છે, આવતીકાલે કોમળતા એના માટે સહજ બની જશે. આજે નિષ્કામતા જે પ્રયત્નપૂર્વક લાવી રહ્યો છે, આવતીકાલે નિષ્કામતા એના માટે સહજ બની જશે. આજે બ્રહ્મપણાનો અભ્યાસ કરી રહ્યો છે, કાલે સહજ રીતે પોતાના બ્રહ્મત્વને એ આત્મસાત કરશે. એ જ્ઞાની પુરુષનું લક્ષણ છે, એ સાધકનું સાધન છે, અને સાધકને માટે આજે જે યત્ન સાધ્ય સાધન છે આવતીકાલે એનું એ લક્ષણ બનશે. આમ શ્રી ભગવાન વાચન, હવે ભગવાન કહે છે 55મા શ્લોકથી, શ્રી ભગવાન વાચન પ્રજહાત યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. શ્રી ભગવાન વાચ. શ્રી ભગવાન અર્જુનને, કેવો અર્જુન છે, એની સામે ભગવાન ઉપદેશ આપવા હાજર જ છે. અર્જુન પ્રશ્ન પૂછે, મહારાજ આ સતપ્રજ્ઞ કેવો હોય, જરા મને કોને તૈયાર. હે અર્જુન, યદા મનોગતાન સર્વાન કામાન પ્રજહાતી, હે પાર્થ, મનમાં રહેલા સર્વ કામોનો જ્યારે ત્યાગ કરે છે, આત્મની એવ આત્મના તુષ્ટ, અને એ પોતે પોતાનામાં જો આત્મા, એટલે આત્મા સચ્ચિદાનંદ આત્મા નથી, હા, આત્મા અંતઃકરણથી પોતે પોતાનામાં જ્યારે સંતુષ્ટ છે ત્યારે એને ચિત્તપ્રજ્ઞ કહેવામાં આવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાન
शांति शांति शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांतिः। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम।